વરણ દસ સામાજિક વિજ્ઞાન જેની અંદર આપણે પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર ની ચર્ચા કરી આજે આપણે પ્રકરણ નંબર આઠ કુદરતી સંસાધન એના વિશે ચર્ચા કરશું તો સૌપ્રથમ આ ચર્ચા કરીએ એ પહેલાં આ ચેનલ એટલે કે ડબલ્યુ સીટી એજ્યુકેશન ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સામાજિક વિજ્ઞાનની સાથે સાથે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના પણ નવા વિડિયો તમે જોઈ શકશો હવે પ્રકરણ નંબર આઠ કુદરતી સંસાધન તો કે સંસાધન એટલે શું તો કે સંસાધન અને તેનો ઉપયોગ સંસાધન એટલે જે વસ્તુ માનવી પર આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય આ ઉપરાંત માનવીને તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય એવી બધી વસ્તુ એટલે કે એવી તમામ વસ્તુઓને સંસાધન કહેવામાં આવે છે આમ જોવા જાવ તો સંસાધનના ઉપયોગ અનેક છે એમાં જે મુખ્ય ત્રણ ઉપયોગની વાત કરીએ તો એક ખોરાક તરીકે તો કે માનવી છે એ ખોરાકની જરૂરિયાતો જે છે આમ જોવા જાઓ તો સંસાધન દ્વારા જ પૂર્ણ થાય છે જેમ કે કૃષિના વિધ પાકો પાલતુ પ્રાણીઓના દૂધ કે દૂધની બનાવટો માંસ ફળો કે જળચર પ્રાણીઓ વગેરેનો ઉપયોગ માનવ છે એ ખોરાક તરીકે કરે છે આ ઉપરાંત કેટલાક સંસાધનોનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે કરે છે એટલે કે અન્ય વસ્તુને ચલાવવા માટે કે એમાંથી અન્ય વસ્તુ બનાવવામાં આવે છે જેમ જેમ કે જંગલમાંથી મળતા લાકડું છે ખેત પેદાશો છે કે પાલતુ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતું દૂધ માંસ ઊન ચામડા વગેરેનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે આ ઉપરાંત સંસાધનનો જે ત્રીજો ઉપયોગ કરીએ જે મહત્ત્વનો ઉપયોગ ગણવામાં આવે આજની દૃષ્ટિએ શક્તિ સંસાધન એટલે કે કોલસો છે ખનિજ તેલ કુદરતી વાયુ આ તમામનો જે ઉપયોગ જે છે એ શક્તિ સંસાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેની અંદર બળતણ તરીકે લાકડું એ મહત્વનું ગણવામાં આવે છે આ ઉપરાંત સૌર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા જળ ઉર્જા કે બાયોગેસ વગેરે જે છે એ શક્ શક્તિ સંસાધન તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે હવે સંસાધનના જે પ્રકાર છે તો એના પ્રકાર જોવા જાઓ તો એક તો માલિકીને આધારે રાષ્ટ્રીય સંસાધનો અને વૈશ્વિક સંસાધનો હવે માલિકીને આધારે જેને આપણે કહીએ છીએ કે વ્યક્તિગત સંસાધન જેની અંદર કોઈ વ્યક્તિ કે પરિવારના કોઈ સભ્યની એમાં માલિકી હોય કે કોઈ અન્ય વ્યક્તિની માલિકી હોય જેમ કે જમીન છે મકાન છે વગેરે રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ હોય કે કોઈનો પ્રદેશ હોય એની જે સંપત્તિ છે એ સાર્વજનિક સંપત્તિ ગણવામાં આવે છે જેમ કે લશ્કર છે આંતરરાષ્ટ્રીય વેપાર છે વગેરે હવે વૈશ્વિક સંસાધન એની અંદર સમગ્ર વિશ્વની એ ભૌતિક હોય કે અભૌતિક એવી તમામ સંપત્તિ છે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય એનો ઉપયોગ એને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે આમ જોવા જાવ તો વિશ્વના બધા રાષ્ટ્રોની એ સહિયારી સંપત્તિ ગણવામાં આવે છે હવે એનું વિતરણને આધારે બોર્ડની અંદર આમ જોવા જાઓ તો એક વાક્યના પ્રશ્નની અંદર આ પૂછવામાં આવે છે કે સર્વ સુલભ સંસાધન કોને કહેવાય સામાન્ય સુલભ સંસાધન કોને કહેવાય વિરલ સંસાધન કોને કહેવાય એકલ સંસાધન કોને કહેવાય તો આપણે સર્વપ્રથમ સુલભ સંસાધન કે જે વાતાવરણમાં બધી જગ્યાએ ઉપયોગી હોય એવા તમામ વાયુ એ સર્વ સુલભ સંસાધન છે જેમ કે ઓક્સિજન છે નાઇટ્રોજન છે વગેરે જે છે એ સર્વ સુલભ સંસાધન છે પછી આવે સામાન્ય સુલભ કે જે સામાન્ય રીતે મળી જાય એવા સંસાધનો જેવા કે ભૂમિ જળ વગેરે જે સંસાધન છે એ સામાન્ય સુલભ સંસાધન છે ત્યાર પછી વિરલ સંસાધન જે જેના પ્રાપ્તિ સ્થાનો બહુ જ ઓછા હોય એટલે કે મર્યાદિત હોય એવા સંસાધનને વિરલ સંસાધન કહેવામાં આવે છે દાખલા તરીકે કોલસો છે ખનીજ તેલ છે કુદરતી વાયુ છે તાંબુ છે સોનું છે યુરેનિયમ છે આ બધા સંસાધનો જે છે એ વિરલ સંસાધન છે આમ જોવા જાવ તો એને અનવીનીકરણ સંસાધન કહેવાય કે એને પછી મેળવવા પ્રાપ્ત કરવા કરી શકાતા નથી ત્યાર પછી એકલ સંસાધન કે વિશ્વમાં ભાગ્યે એક કે બે સ્તરે જ આ સંસાધન પ્રાપ્ત છે એવા તમામ પ્રકારના ખનીજો દાખલા તરીકે ક્રાયોલાઇટ નામનું જે ખનીજ છે એ ફક્ત વિશ્વમાં ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે તો એ સંસાધનને એકલ સંસાધન કહેવામાં આવે છે એનો મેઇન જે દેશની નામ વાત કરીએ તો ગ્રીનલેન્ડ ત્યાર પછી સંસાધનના આમ જોવા જાવ તો બે પ્રકાર પડે પુનઃપ્રાપ્તિના આધારે નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન જે સંસાધન પોતાની મેરે ચોક્કસ સમયમાં મર્યાદામાં આપણને પ્રાપ્ત થઈ શકતા હોય એવા સંસાધનને એટલે કે આપણે પુનઃ મેળવી શકતા હોય એવા સંસાધનને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે એની વ્યાખ્યા ખાસ લખ્યા પછી ઉદાહરણ આપી શકીએ આપણે જેમ કે ઝાડ છે ઝાડપાન છે પશુ પક્ષીઓ છે સૂર્યપ્રકાશ છે આ બધા જે છે આ બધા સંસાધનો જે છે એ પુનઃ છે એટલે કે નવીનીકરણ સંસાધન જે સંસાધન એકવાર નાશ પામ્યા પછી અથવા મેળવી લીધા પછી પુનઃપ્રાપ્ત થઈ શકતા નથી કે ભવિષ્યમાં તેનું પુનઃ થઈ શકતું નથી એવા સંસાધનને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે જેની અંદર કોલસો છે ખનીજ તેલ છે આ બધાનો સમાવેશ કુદરતી વાયુ છે એ બધા સંસાધનનો સમાવેશ અનવીનીકરણ સંસાધનમાં કરવામાં આવે છે હવે જે આપણે વાત કરીએ તો સંસાધનનું સંરક્ષણ એટલે શું અથવા સંસાધનનું સંરક્ષણનું આયોજન શા માટે અનિવાર્ય છે બોર્ડની અંદર આ રીતના બે ગુણમાં આ પ્રશ્ન પૂછી શકે છે કે સંસાધનનું સંરક્ષણ એટલે શું અને એનું સંરક્ષણ શા માટે અનિવાર્ય છે તો એની ચાવી છે વ્યાખ્યા સોપ બેન વ્યાખ્યા જે સંસાધન એટલે કે કુદરતી સંસાધનના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહેવામાં આવે છે કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે સંતોષવાના સાધનો મર્યાદિત છે ત્યારે એનું સંરક્ષણ કરવું જરૂરી છે સો એટલે કે છેલ્લા સો વર્ષમાં માનવીય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણો વિકાસ સાધ્યો જેને કહેવાય હરણફાળ ભરી છે બીજી બાજુ વસ્તી વિસ્ફોટને કારણે આ સંસાધનનો બે ફાર્મ ઉપયોગ વધી રહ્યો છે આવા સંજોગોમાં ભવિષ્યમાં જો આ સંસાધન ખલાસ થશે તો તેના માઠા પરિણામો ભાવિ પેઢીને ભોગવવા પડશે એવા સંજોગોમાં સંસાધનનું સંરક્ષણ જરૂરી છે એટલે કે સંસાધનનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જરૂરી બન્યો છે બેફામ એટલે કે વર્તમાન સમયમાં સંસાધનનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે અને જો આ અવવેકભરો ઉપયોગ જો ચાલુ રહેશે તો ભવિષ્યમાં એની જરૂરિયાતની પૂર્તિ કરવી ખૂબ જ મુશ્કેલ પડશે જો નવીનીકરણ સંસાધનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કોઈ સમસ્યા સર્જાવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે તે પુનઃ છે પરંતુ અનવીનીકરણ સંસાધનના ઉપયોગ બાબતમાં કાળજી લેવાની જરૂર છે કારણ કે જે એકવાર નાશ પામે પછી તેનું પુનર્નિર્માણ કરવું ખૂબ જ મુશ્કેલ છે આવા સંજોગોમાં સંસાધનનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે આ પ્રકરણની અંદર આમ જોવા જાવ તો ત્રણ ગુણનું પૂછવામાં આવે છે હવે જે પ્રશ્ન આ પાઠની અંદર જે પૂછાઈ શકે એવા જમીન જમીનના પ્રકારો એના વિશેની ચર્ચા આપણે આગલા ટૉપિકમાં પછી કરશું